નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. એનસીપી ચીફ શરદ પવારની દિલ્હીમાં સુરક્ષા ઘટાડવામાં આવી. એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે એનસીપીના નેતાઓ આનાથી સહેજ પણ ગભરાશે નહીં અને તેમને કોઈ ફરક પડતો નથી. પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે પક્ષની લડત ચાલુ રહેશે. ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ T20માં શાનદાર જીત મેળવી. વિરાટ, શ્રેયસ, શિવમ દુબે, મનીષ પાંડેનો શાનદાર દેખાવ. શ્રેયસ અય્યરને મેન ઓફ ધી મેચ જાહેર કરાવ્યો. રવિવારે બીજી T20 મેચ રમાશે. ન્યૂઝીલેન્ડ દબાણ હેઠળ રમશે તેમ ક્રિકેટ પંડિતોનું માનવું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ શ્રી રાજ ઠાકરેએ CAA અને NRCને ટેકો આપ્યો. રાજ્યના આ પગલાંનું મહત્ત્વ એટલા માટે વધુ છે કે અત્યાર સુધી રાજ સરકારના નિર્ણયોની ટીકા કરતા હતા. હવે રાતોરાત અભિપ્રાય બદલે અને એનો એક અર્થ એવો થઈ શકે છે કે રાજ ઠાકરે હવે ભાજપની સાથે હાથ મિલાવવા તૈયાર છે. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020થી સન્માનિત બાળકો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તેઓ બહાદુર બાળકોની કહાની સોશિયલ મીડિયામાં શેર કરશે. તેમણે કહ્યું, તેમ બધા કહેવામાં તો નાની ઉંમરના છો, પરંતુ તમે જે કામ કર્યું છે તે કરવાની વાત તો છોડો, તેના વિચારવામાં પણ મોટા મોટા લોકોના પર સેવા છૂટી જાય છે. ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ભાજપના 25 જેટલા અગ્રણી નેતાઓ પક્ષથી નારાજ છે. દિલ્હીથી લગાયેલી સ્ક્રિપ્ટ મુજબ કામ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કાયદો, વ્યવસ્થા, ઉર્જા, મૈસૂર સહિતના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે મધુ શ્રીવાસ્તવ દ્વારા અધિકારીઓને માર મારવાની વાતને લઈને પણ નિશાન સાધ્યું હતું. કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક પાસે 10,000 કરોડ રૂપિયાના વચગારાના ડિવિડન્ડની માંગ કરી છે. સરકાર નાણાકીય વર્ષ 2019-20માં મહેસૂલ વસૂલીના લક્ષ્યાંકોને ચૂકી ગઈ છે. RBIએ આ બાબતે કોઈ નિર્ણય લીધો નથી, પણ February 15ના રોજ નવી દિલ્હીમાં RBIની કેન્દ્રીય બોર્ડની બેઠકમાં સરકારની આ બાબતે નિર્ણય લેવાઈ શકે છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમના વિસ્તારના કામ ન થતા હોવાથી રાજીનામાની ચીમકી આપી છે. શ્રીવાસ્તવે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અને વિભાગના અધિકારીઓ સામે આક્ષેપ કરતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. મધુ શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો છે કે પોતે 6 ટર્મથી ધારાસભ્ય છે, તેમ છતાં પ્રધાન અને અધિકારીઓ તેમની વાત સાંભળી રહ્યા નથી. સેન્સેક્સમાં આજે 207 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. યસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બ્રિટાનિયા, ટેક મહેન્દ્ર, એક્સિસ બેંક, ટાઇટનમાં 2-4% સુધીનો સુધારો થયો હતો. તો બીજી બાજુ પ્રેસ્ટી, ચેસ્ટેક, ફોનિક્સ મિલ, RBL, જેન્સાર ટેક, ધામપુર સુગરમાં ઘટાડો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બજેટ પહેલાં એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલે કરેલા સર્વેનું માનીએ તો 71% લોકો હાલ દેશની અર્થવ્યવસ્થાને સુસ્ત અને બરબાદ કરી દેનારી ગણાવી. 6 મહિનામાં આર્થિક મોરચે જનતાનો સરકાર પરથી ભરોસો ડગમગી ગયો છે. આ સર્વેમાં 29% લોકોએ કહ્યું છે કે અર્થવ્યવસ્થા યોગ્ય દિશામાં છે અને ચિંતાનું કોઈ કારણ નથી તેવું જણાવ્યું. સાધ્વી રુદમપરાએ કહ્યું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડુંગળી લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા, તેઓ દેશના રાજા છે. તેઓ ભારતને ભારત બનાવવા માટે વડાપ્રધાન બન્યા છે. આપણે બધાએ એકજૂટ થઈ, એકમત થઈ રાષ્ટ્રના નિર્માણ માટે લાગવું જોઈએ. આજના સમાચારમાં આટલું જ. ધન્યવાદ.